साहेब काशीराम ब्रिगेड नी गुजरात प्रदेश नी कमिटी नी रचना कराई। संस्थाना होद्देदारो रह्या हाजर। गरीब लोगों ने सरकारी सहाय अपावा कराशे मदद। मान्यवर साहेब काशीराम ब्रिगेड नी गुजरात प्रदेश नी कमिटी नी रचना करवामां आवी हती, जेमा गुजरात प्रदेश प्रमुख तरीके महादेव भाई विसाजी जेपाले, गुजरात प्रभारी तरीके मोहन भाई चौहान ने जवाबदारी आपी निमणूक करवामां आवी हती। उल्लेखनीय छे के मान्यवर काशीराम साहेबे बक्षीपंचना लाभ अपावानी महत्वनी उपलब्धि साथे साथे भारत रत्ननो खिताब मेळवेलो छे, त्यारे बाबा साहेब आंबेडकरना आदर्शोने साकार करवाना मजबूत प्रयासो वडे काशीराम ब्रिगेड द्वारा गुजरातना चार विभागमां होद्देदारोनी निमणूक करवामां आवी हती, जेनो मुख्य हेतु गुजरातना आंतरियाळ विस्तारमां रहेता एससी एसटी ओबीसी तथा गरीब समाजना लोको सरकारनी सहायता अने योजनाओ तेमना सुधी पहोंचे अने तेमना हक्को माटेनी लड़त आपवा अने सामाजिक जागरूकता लावा माटे अने सामाजिक प्राण प्रश्नोना निकाल माटेना आ संस्थानी स्थापना करवामां आवी छे, એવું મહાદેવભાઈ જેપાલે જણાવ્યું હતું। આજે માનલો ગુજરાતના માનવર કાશીરામ સાહેબ બ્રિગેડના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષે મારી નિમણૂક કરેલી છે। હવે ઓલ ઓવર ગુજરાતની અંદર અમારો સંગઠન મજબૂત કરવા માટે ગુજરાતની અંદર ચાર જિલ્લોનો ચાર વિભાગ પાડેલા છે, ચાર ઝોન, અમદાવાદ, રાજકોટ, સુરત અને ઉત્તર ગુજરાત, ચાર ઝોનના ચાર ઉપપ્રમુખ બનાવવાના છે, ચાર મંત્રી અને 33 જિલ્લાના 33 પ્રમુખ મંત્રી અને એની રચના કરવાની છે। અમારો મુખ્ય હેતુ છે કે દેશનો બંધારણનો રક્ષણ કરવો, બંધારણ 100% અમલ કરાવો, બહુજન સમાજની એક મંચ ઉપર લાવવા માટે અમારો મુખ્ય અમારી સંગઠનનો હેતુ છે। બંધારણીય જે કોઈ હકો છે એ એસસી એસટી ઓબીસી માઇનોરિટી અન્ય દેશના રાજ્યના પછાત વર્ગ હોય ચાહે આર્થિક રીતે ગરીબ હોય એમને ન્યાય અપાવવાનો, એમને મદદરૂપ થવાનો, બંધારણીય હકો અપાવવાના, સરકારની જે સ્કીમો છે એનો અમલીકરણ કરાવવાનો અને અન્યાય થતો હોય એમાં લડવાનો, આ અમારો મેઇન હેતુ છે। જે વિસ્તાર દૂર દરારના વિસ્તારો છે ત્યાં શિક્ષણની ઉણપ છે, ત્યાં શિક્ષણ ગરીબ પ્રજાની અંદર શિક્ષણની એક વ્યાપિક વધે એનો પ્રચાર કરવાનો, આરોગ્યની દ્રષ્ટિ અત્યારની જે મહામારી ચાલી રહી છે એની અંદર જે ગરીબ પ્રજા છે એને મદદરૂપ થવાનો, આર્થિક રીતે એને પ્રજાને મદદરૂપ થવાનો, સરકારી સરકાર સમક્ષ રજૂઆત કરે અને વધારેમાં વધારે સરકારી લાભો મળે એ પણ મહેનત કરવાની, સાથે સાથે શિક્ષણ છે એને વિશેષ વ્યાપિક ગરીબ પ્રજાને પૂરો સરકાર તરફથી લાભ મળે એનો પણ એક વ્યાપિક પૂરી મહેનત કરવાની છે। અને અમારો સંગઠન એક બિન રાજકીય સંગઠન છે, અમારે ભાજપ કે કોંગ્રેસ કે કોઈપણ સરકારનો વ્યક્તિગત કોઈ પાર્ટીનો વિરોધ નથી, અમારું સંગઠન બંધારણના હેતુ અને બંધારણને લગતો છે અને બંધારણના રાહે ચાલવાનો છે। અમારું સંગઠન એવો નથી કે કોઈ જાતિવાદ ઉપર છે, અમારું સંગઠન એસસી એસટી ને માઇનોરિટી ઓબીસી અન્ય સમાજના જો માનવ અધિકારો હક અપાવવા માટે અને બંધારણ અને બાબા સાહેબના વિચારો ધરાવતા અમારા સંગઠનમાં સામેલ થઈ શકે છે।